હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. વાગી ગયા છે સવારના 10:45 અને હું ને જાનવી આવી ગયા છીએ નીચે વોક કરવા માટે. આજે થોડુંક વાદળ છાયું ને તડકો ને એવું વેધર હતું, પણ ઠંડી બહુ લાગે છે. ખબર નહીં, ઉનાળામાં શિયાળો મિક્સ થઈ ગયો. મને એમ કે આટલી બધી ઠંડી નહીં હોય, પણ જરાક ઠંડુ જ છે વધારે પડતું. પણ જાનું ને બે દિવસ વરસાદ હતો ને તો બહાર લઈ જ નહોતી ગઈ કે તો મેં કીધું હવે આજે તો વોક કરવા લઈ જવી પડશે. પછી તો નીચે એક વોક કરતા આવી, પછી ઘરે જઈને મારે લંચમાં તો આજે પરોઠાને એવું જ કરવું છે, તો એનું કંઈ બહુ ટેન્શન નથી. પણ હવે મખનાના લાડુ મારે ફર્સ્ટ ટાઈમ બનાવવા છે, ડેટ સાથે મખનાના લાડુ વિથ ડ્રાય ફ્રૂટ્સ ને બે બધું નાખીને. તો હું તમારી સાથે રેસીપી શેર કરવાની છું, જો હવે કેવી રીતે પોસિબલ થાય છે. જાનીને જો હાથ પકડાવી છોડાવીને દોડવા જ માંડવું છે. જો જાનું ત્યાં નથી જવું, આપણે આમ જવાનું છે. ચાલો, નહીં કાંઈ હલો નથી કરું. લેટ્સ ગો, હું જાઉં છું. ઓકે, બાય બાય. હું જાઉં છું. ઓકે જાનું, બાય બાય. હું વહી જાઉં. ચાલો જલ્દી. જો વાગી ગયા છે 12 અને અમે વોક કરીને આવી ગયા છીએ ઘરે. જાનવીએ તો ખીચડી ખાઈ લીધી છે, તેના લંચની ચિંતા નથી. અને મારે મખના અને ડેટ્સના લાડુ બનાવવા હતા, તો મેં કીધું એના માટે છે ને એને પહેલાં શેકવા પડે અને થોડીક વાર ઠંડા થાય પછી એને મિક્સર જારમાં ક્રશ કરવાના હોય. તો મેં કીધું હું બપોરનું લંચ કરવા બેસું ને પહેલાં શેકી લઉં. તો જાનું હવે થોડીક વાર થાકીને બેઠી છે, આરામથી એનું ટીવી જોવે છે. તો જો મેં અહીંયા થોડી ઘણી પ્રિપેરેશન કરી લીધી છે. હાલ છે મખના, કાજુ, બદામ અને મેં થોડાક તલ લીધા છે. આમાં તમે પેલું નાખી શકો ખસખસ ને બધું તમારી ચોઈસ પ્રમાણે ઘણું બધું નાખી શકો. અને આ છે ખજૂર ડેટ્સના મેં પીસીસ કરી લીધા છે. તો એને બધાને વારાફરતી આપણે થોડું બે બે ચમચી ઘી નાખીને શેકી લેવાના છે અને પછી થોડીક વાર ઠંડુ કરવાનું છે. તો મેં કીધું પહેલા શેકીને રેડી. આપણા મખના અને ડેટ્સના લાડુ બનીને થઈ ગયા છે તૈયાર. તો ટેસ્ટ કરીને બતાવું કે કેવા બન્યા છે. નાઇસ જોબ. જે લોકો ડાયટિંગ કરવું હોય અને સ્વીટ્સના રસિયા હોય, સ્વીટ્સના ક્રેવિંગ્સ બહુ વધારે થતા હોય, એ લોકો આ રેસિપી ટ્રાય કરી શકે. એકદમ હેલ્ધી રેસિપી છે, તમે બાળકોને પણ આપી શકો, નાના મોટા બધાને ભાવે અને બધા માટે હેલ્ધી એવી વસ્તુ છે. તો ઓલ ઓવર ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય કર્યા, પણ આઈ મેક ધીસ અગેન. મોટું થાય છે જીવ.
બુથ કહેવાય, બુથ. બાય બાય. શું કહેતી હતી જીયાના તું? મામા મમ્મી વી આઈ જસ્ટ સ્મેલ. વાવ વી હેવ ગિવન મી ઇટ સ્મેલ સચ અમેઝિંગ. હે જીયુ આઈ નો વેર કેટ. કમ ઓન લેટ્સ ગો. આ જો ધ કેટ વોકિંગ જસ્ટ ધેર. ક્યાં થી લીધું એ ફ્લાવર તે? ફ્રોમ વીહા. કેન યુ ગો વીહા? વીહા ક્યાં થી લઈ આવી? સ્કૂલ માંથી? જો વાગી ગયા છે 5 અને હું આવી ગઈ છું કિચન માં, કારણ કે મારે થઈ ગયો છે રસોઈ નો ટાઈમ. અને મેં વિચાર્યું હતું પેલા કે હું કોબી નું શાક ને દાળ ભાત ને એવું બધું બનાવીશ, પણ બપોરે પછી થોડું ગરમી જેવું થઈ ગયું તો મેં કીધું એ નથી બનાવું. તો મેં આજે વિચાર્યું છે હું આજે બનાવવાની છું મિક્સ વેજ અને આલુના પરોઠા. તેના માટે મેં અહીંયા તૈયારી કરી લીધી છે. અહીંયા મેં બટેટા બાફેલા લઈ લીધા છે, એમાં છે કોબી, ગાજર, આદુ, મરચી, ધાણા જીરું, ગરમ મસાલો છે, ચાટ મસાલો છે, સોલ્ટ, પછી શુગર, અને ખટાશ માટે જો હવે લીંબુ નાખું કે આપણે આમચૂર પાવડર તો એ નાખી શકાય. ને મારી પાસે છે ને આવી રીતે આ બ્લેન્ડરમાં જે ચોપર આવે ને એ છે, તો આની અંદર બહુ મસ્ત વેજીટેબલ બધા કટ થઈ ગયા છે. તો મરચી ને એવું બધું બી થઈ ગયું છે આમાં. તો બસ આ બધો મસાલો હવે મિક્સ કરી લેવાનો છે અને મારે પરોઠાનો લોટાય બની જાય છે. ને મેં છે ને આજે રાયતું પણ બનાવ્યું છે. તો રાયતુમાં રાયતું પણ ઓલરેડી અહીંયા આગળ રેડી છે. અને રાયતામાં મેં એડ કર્યું છે ખમણેલું ગાજર, ખમણેલી શું કહેવાય આપણે કાકડી, પછી રાયના કુરિયા, સોલ્ટ, શુગર, આદુ, મરચું, અને બસ બીજો કોઈ મારે ફેન્સ મસાલા નથી થયા, સિમ્પલ જ રાખ્યું છે કારણ કે એનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. અને થોડોક આમ ધમારી પાવડર અને એકદમ પ્રોપર મિક્સ કરીને મેં ફ્રીઝમાં મૂકી દીધું છે ઠંડુ ઠંડુ કરવા માટે. તો આ પણ ઓલમોસ્ટ મસાલો રેડી છે. તો મિક્સ કરી લઉં હવે અને પછી ખાલી બસ મારે છાશ કરવાની રહે છે અને થોડા ઘણા વાસણ ને એવું બધું રહ્યું છે. જીયાના અને જાનવ્યા લોકો ને રૂમમાં રમી રહ્યા છે. હું શું કહું છું, આ ખોલો તો ડબ્બો અને મને ચેક કરીને કયો કે ખાવા લાયક છે કે બગડી ગયું છે. સારું છે, અથાણું છે, પણ મેં કાઢ્યું ને તો એકદમ આમ બરફ જેવું ફ્રીજમાંથી થઈ ગયું હતું. અને મેં કીધું ખબર નહીં હવે આ કેમ, તો થોડીક વાર મેં કીધું બહાર પડ્યું રહેવા દઉં પછી જોઈએ. તો જો મારે બધા આલુ પરોઠા અહીંયા આગળ થઈ ગયા છે રેડી. અહીંયા છે રાયતું ને છાશ. બીજું કાંઈ જોશે? ચાર્જિંગ ફિનિશ થઈ ગયું જાનું એમાં. હે એ થાળમાં ધેરું હશે સરખો ત્યાં સિંગ નીચે. હમણાં પાછું વચ્ચે સાવ બંધ થઈ ગયું તો પાછું હમણાં ચાલુ થઈ ગયું નહીં, રિપેર કર્યું હતું તો. તો તમે પહેલા કર્યું હતું એનાથી બંધ થઈ ગયું હતું તો પાછું એવું કરાય ને? શું કર્યું હતું? ચાલો જીવ ને જાનુ શું કરે છે જોઈએ. ભાઈ જાનુ જીવ રૂમ જો, રૂમ થઈ ગયો ટાઈડી, ગુડ જોબ. શું થયું તને? ભાઈ ગુપગમાં ધ્યાન ક્યાં છે? આમ તો શૂઝ બેડ ઉપર મૂકમાં બહાર મૂકી આવજા. જાનુ ગંદા હોય. જીયાના જો ગુડ ગર્લ થઈ ગઈ, મડી ટાઈડી કરવા બધું, ગુડ જોબ. અને હોમવર્ક આવી ગયું છે, ક્યારે કરવાનું છે હોમવર્ક? ક્યાં ભાગી ક્યાં? તો આઈ હોપ કે તમને આજનો આ વિડીયો જોવાની મજા આવી હશે. વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ જો તમે હજી સુધી ચેનલ ન કરી હોય ને આ વિડીયો તમે અહીંયા આગળ સુધી જોયો હોય ને તો આજે સબસ્ક્રાઇબ કરી દો. શું ખાવ છો? લાડુ હે કે કેવો ભાઈ ને? અરે હે બસ એને બનાવ્યા. તમે કહી દો તલ લાગે છે. એ તલ તો દેખાય છે સામે એટલે. ખજૂર, ડ્રાય ફ્રૂટ છે. સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ કહી દે. હાલો ગંગા ગંગા
ઈ તો તમને નહી જ ખબર પડે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ. ટોળા હે દૂધ તારું શું છે? જાનું શું કરે છે? લે બાય બાય. આજો દૂધનું ટ્રક આવ્યું છે ડિલિવરી કરવા. ડિલિવરી પ્લીઝ, ડિલિવરી. ઈ તો જો ધીમે ધીમે જાન. ખબર પડી કે નહીં સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ? સ્કૂટર માં દૂધ ની બોટલ મૂકીને બધી ડિલિવરી કરવા જાય હે ને જાનો? તારી બે ઘર કી મૂક.